नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जाये लॉकडाउन ની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ધોરણ 9 વિષય વિજ્ઞાન ની અંદર પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમોનું લેક્ચર 6 જોઈશું. તો આપણે આગળના લેક્ચર ની અંદર મિત્રો બળ વિશે વાત કરી. તો બળ કોને કહેવાય? તો પદાર્થને પોતાની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેરવવા, એટલે કે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં અને ગતિમાંથી સ્થિર સ્થિતિમાં લાવવા માટે જે બાહ્ય અસર કરવી પડે છે કે જે બાહ્ય અસર લગાડવી પડે છે તેને આપણે શું કહીશું? બળ. તે બળ માટે અલગ અલગ ખ્યાલો જોયા. એરિસ્ટોટલે શું કીધું, ગેલિલિયોએ શું કીધું, બરાબર. હવે ન્યૂટનનો પ્રથમ નિયમ જોયો આગળ, કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ એટલે કે અસંતુલિત બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થામાં હોય તો પોતાની ગતિની અવસ્થા શરૂ રાખે છે, બરાબર. તો ન્યૂટનના પ્રથમ નિયમ ઉપરથી, બરાબર, ન્યૂટનના પ્રથમ નિયમ ઉપરથી આપણને શું મળતું હતું? તો બળની વ્યાખ્યા, જડત્વની વ્યાખ્યા, બરાબર. આપણે બળની વ્યાખ્યા પણ જોઈ હતી અને જડત્વની વ્યાખ્યા પણ જોઈ હતી. તો આજનો ટોપિક છે જડત્વ ઉપરથી, જડત્વ તથા દ્રવ્યમાન, બરાબર. દ્રવ્યમાન એટલે કે દળ, બરાબર. પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો કે જેને આપણે દ્રવ્યમાન કહે છે, અને આપણે દ્રવ્યમાનને અંગ્રેજીમાં કહીએ છીએ માસ, એટલે કે તેની સંજ્ઞા છે એમ, બરાબર. તો આપણે તે એમ બરાબર પદાર્થ કોઈ વસ્તુને પૂછવામાં આવે કે તમારું દળ કેટલું છે તો તે કહેતો હોય છે કે 50 કિલો, 60 કિલો, બરાબર. તો આપણે દળને શેમાં માપીએ છીએ? કિલોગ્રામની અંદર. તો જડત્વ અને દ્રવ્યમાનનો સંબંધ શું છે, બરાબર? કેમ જડત્વ અને દ્રવ્યમાનને એકબીજાની સાપેક્ષે લખવામાં આવે છે? તો આપણે જોઈશું પહેલા જડત્વ એટલે શું. તો જડત્વ, પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થા જાળવી રાખવા પ્રયત્ન કરે છે, બરાબર. જ્યાં સુધી પદાર્થ ઉપર કોઈ અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, અને તે અવસ્થા જાળવી રાખવાના પ્રયત્ન કરે છે તેને આપણે પદાર્થના તેવા ગુણધર્મને શું કહીશું? જડત્વ, બરાબર. જડત્વને ઇંગ્લિશમાં કહીએ છીએ ઇનર્શિયા. અને ઇનર્શિયા કયા શબ્દ ઉપરથી આવે છે? તો ઇનર્શિયા એક લેટિન ભાષાના શબ્દ ઇનર્ટ ઉપરથી આવે છે, બરાબર. ઇનર્ટ એટલે કે જેની અંદર આપણે ફેરફાર કરી શકતા નથી તેને શું કહીશું? ઇનર્શિયા, બરાબર. એટલે કે જે પોતાની અંદર થતા ફેરફારને પ્રતિરોધ કરે છે, બરાબર, અવરોધ કરે છે તેવા ગુણધર્મને શું કહીશું આપણે? જડત્વ, બરાબર. તો જડત્વ અને દ્રવ્યમાન વચ્ચે શું સંબંધ છે? તો આપણે પ્રથમ ઉદાહરણ જોઈએ, બરાબર, થોડા ઉદાહરણ જોઈએ અને પછી જોઈએ કે જડત્વ અને દ્રવ્યમાનની શું સંબંધ છે. તો ઉદાહરણ એક, પુસ્તકોથી ભરેલા એક બોક્સને ખસેડવા કરતા ખાલી બોક્સને ઝડપથી અને સહેલાઈથી ખસેડી શકાય છે, બરાબર. તો તમે અહીં આકૃતિ જોઈ શકો છો. આકૃતિની અંદર એક બોક્સ આપેલું છે, બરાબર. એક બોક્સ આપેલું છે જેની અંદર પુસ્તકો ભરેલા છે, બરાબર. આ આકૃતિની અંદર બોક્સ બીજું આપેલું છે B2, જે કેવું છે મિત્રો? એમ્પ્ટી, એટલે કે ખાલી બોક્સ છે. અને એક માણસ વડે તે બંને બોક્સને વારાફરતી ધકેલવામાં આવે છે. તો તમે અહીં જોઈ શકો છો કે પુસ્તક ભરેલું બોક્સ ખસેડવા કરતા, બરાબર, પુસ્તક ભરેલું બોક્સ ખસેડવા કરતા ખાલી બોક્સ કેવું ઝડપથી અને સહેલાઈથી ખસેડી શકાય છે, બરાબર. તો કેમ છે ખસેડી શકાય છે તે આપણે આગળ જોઈએ. તો અન્ય એક એવું ઉદાહરણ જોઈએ કે ફૂટબોલને કિક મારવામાં આવે છે, બરાબર. ગ્રાઉન્ડમાં એક ફૂટબોલ પડેલો છે, જ્યારે તેને કિક મારવામાં આવે છે તો તે ઉછળીને અથવા તો સ્થાનાંતર કરીને બીજા સ્થાને જાય છે, એટલે કે દૂર જાય છે. પરંતુ તેટલા જ બળથી, બરાબર, જેટલા બળથી ફૂટબોલને કિક મારવામાં આવી છે તેટલા જ બળથી તે આકારના કોઈ પથ્થરને કિક મારવામાં આવે તો શું થશે? તો પથ્થરની અંદર કોઈ સ્થાનાંતર થશે નહીં, બરાબર.
पत्थर मो स्थानांतर थसे ना, एटले के पत्थर केवो रहे छे, स्थिर रहे छे। बराबर, पत्थर केवो रहे छे, स्थिर। જ્યારે ફૂટબોલ ને કિક મારવામાં આવે તો તે એક જગ્યાએ થી ઉછળીને બીજી જગ્યાએ જાય છે, એટલે કે સ્થાનાંતર કરે છે। તે જ રીતે જ્યારે એક લારી ને ખસેડવામાં આવે છે, બરાબર, એક લારી ઊભી છે માર્ગ ઉપર, તેને ખસેડવામાં આવે છે, તો તમે જોઈ શકો છો કે લારી એક જગ્યાએ થી બીજી જગ્યાએ જશે, એટલે કે તે પોતાની સ્થિર અવસ્થામાંથી ગતિની અવસ્થામાં આવશે અને સ્થાનાંતર કરશે। અને જો લારીને ખસેડવા માટે જેટલો ધક્કો મારવામાં આવે છે, જેટલો બળ લગાડવામાં આવે છે, જો તેટલું જ બળ એક ટ્રેનને ખસેડવા માટે લગાડવામાં આવશે તો શું થશે, તો ટ્રેનની અવસ્થામાં કોઈ ફેરફાર થશે નહીં। બરાબર, ટ્રેનની અવસ્થામાં કોઈ ફેરફાર થશે નહીં, અવસ્થામાં ફેરફાર થશે નહીં। બરાબર, તો આપણે અહીં એક કોઠો પાડીશું કે ભારે પદાર્થો અને હલકા પદાર્થો, તો આપણે ઉદાહરણ એકમાં જોયું કે ભરેલું બોક્સ કેવું છે, ભારે પદાર્થ, અને ખાલી બોક્સ કેવું છે, હલકું પદાર્થ। તો ભારે પદાર્થોમાંથી લખશું આપણે પુસ્તક, ભરેલું બોક્સ, હલકા પદાર્થોમાં લખશું આપણે ખાલી બોક્સ। બરાબર, તે જ રીતે ઉદાહરણ બે ની અંદર ભારે પદાર્થોમાં શું આવશે, પથ્થર, હલકા પદાર્થોમાં શું આવશે, ફૂટબોલ। તે જ રીતે ઉદાહરણ ત્રણ ની અંદર લારી અને ભારે પદાર્થોમાં શું આવશે, ટ્રેન। બરાબર, તો તમે જોઈ શકો છો કે જ્યારે ધક્કો મારવાનો આવે, બરાબર, જ્યારે ધક્કો મારવાનો આવે તો પુસ્તકોથી ભરેલું બોક્સ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે, એટલે કે તે તેના ઉપર લગાડવામાં આવતા બળનો શું કરે છે, વિરોધ કરે છે। બરાબર, લગાડવામાં આવતા બળને રોકવાનો પ્રયત્ન કરે છે। તે જ રીતે ખાલી બોક્સ તો પ્રયત્ન કરે છે, છતાં પણ તે શું થાય છે, ખસી જાય છે। બરાબર, તો તે શેના કારણે ખસી જાય છે, તો તે હલકો પદાર્થ છે। બરાબર, તે જ રીતે ફૂટબોલ અને પથ્થરમાં પથ્થર કેવો પદાર્થ છે, ભારે પદાર્થ, અને ફૂટબોલ કેવો પદાર્થ છે, હલકો। તે જ રીતે ઉદાહરણ ત્રણ ની અંદર એક ટ્રેન અને લારી, એની અંદર ટ્રેન ઉપર ધક્કો મારવામાં આવે તો કેવો ફેરફાર થાય છે, તો નગણ્ય ફેરફાર થાય છે। બરાબર, એટલે કે અવગણી શકાય તેવો ફેરફાર। એ જ રીતે લારીને ધક્કો મારવામાં આવે તો તે પોતાનું સ્થાનાંતર કરે છે। તો આ ઉપરથી કહી શકીએ કે ભારે પદાર્થને જો ઉપર બળ લગાડવામાં આવે તો તે બળનો અવરોધ પ્રતિરોધ કરે છે અને પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવા પ્રયત્ન કરે છે। એટલે કે ભારે પદાર્થની અંદર જડત્વ કેવું હોય છે, વધુ। ભારે પદાર્થોનું જડત્વ કેવું હોય છે, વધુ, અને હલકા પદાર્થોનું જડત્વ કેવું હોય છે, ભારે પદાર્થની સાપેક્ષે ઓછું। તો જડત્વ વધુ કેમ હોય છે અને ઓછું કેમ હોય છે, તો ભારે પદાર્થોનું દ્રવ્યમાન એટલે કે દળ વધુ હોવાના કારણે, રહેલા દ્રવ્યમાનના કારણે હોય છે। બરાબર, તો જડત્વ આપણે આગળ જોયું તે પ્રમાણે જડત્વ શું હોય છે, તો પોતાની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થામાં ફેરફાર કરતા બળને વિરોધ કરતું પદાર્થનો ગુણધર્મને શું કહીએ છીએ, જડત્વ। બરાબર, તો વધુ ભારે પદાર્થોનું જડત્વ કેવું હોય છે, વધુ, અને હલકા પદાર્થોનું જડત્વ કેવું હોય છે, ઓછું। તો આપણે કહી શકીએ કે જડત્વ એ શું છે, તો જડત્વ એ દ્રવ્યમાન એટલે કે દળ એમનું માપ છે। બરાબર, તો જડત્વ અને દ્રવ્યમાન વચ્ચેનો ફરક તમને ખ્યાલ આવી ગયો હશે। તો જેનું જડત્વ વધુ હોય છે તેની અંદર દ્રવ્યમાન પણ વધુ હોય છે, જેનું જડત્વ ઓછું હોય છે તેનું દ્રવ્યમાન પણ ઓછું હોય છે। જડત્વ કોને કહીશું, તો પદાર્થની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થામાં ફેરફાર કરતા બળને વિરોધ કરતા પદાર્થના ગુણધર્મને શું કહે છે,
જડત્વ અને જડત્વ એ દ્રવ્યમાનનું માપ છે બરાબર અને જડત્વ એ દ્રવ્યમાન કેવો છે એકબીજાના સમપ્રમાણમાં બરાબર તો પદાર્થનું દ્રવ્યમાન વધુ તો તેનું જડત્વ વધુ પદાર્થનું દ્રવ્યમાન ઓછું તો તેનું જડત્વ પણ કેવું હોય છે ઓછું હવે આપણે ન્યૂટનના પ્રથમ નિયમ ઉપરથી જડત્વ વિશેનો ખ્યાલ મેળવ્યો દળ વિશેનો ખ્યાલ મેળવ્યો અને બળ વિશેની પણ વ્યાખ્યા વિશે જોયું તો આ ત્રણેયનું તમે લેક્ચર 5 અને લેક્ચર 6 ની અંદર પુનરાવર્તન કરી શકો છો હવે આગળ આપણે લેક્ચર 7 વિશે જોઈશું જેની અંદર ન્યૂટનની ગતિના બીજા નિયમ વિશે અભ્યાસ કરીશું